આજરોજ ગાંધીનગર ખાતે એલઆરડી બહેનો તથા ભાઈઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું. તેમાં અમે એલઆરડી 2018-19ના 20% વેઇટિંગ લિસ્ટના ઉમેદવારો છીએ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે 22/4/2022ના દિવસે પ્રેસ કોન્ફરન્સ યોજીને એમ કહેલ કે 20%માં આવતા તમામ ઉમેદવારોને પોલીસ બેડામાં સામેલ કરવામાં આવશે અને તમામને નિમણૂક પત્ર આપવામાં આવશે અને પછી 16 જુલાઈ 2022ના દિવસે વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. તેમાં 1327 પુરુષ ઉમેદવાર અને 1112 મહિલા ઉમેદવારનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને 28 જુલાઈ 2022ના દિવસે આ તમામ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ચૂકેલું છે અને તેમાંથી 118 પુરુષ ઉમેદવાર અને 88 મહિલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. આથી અમે છેલ્લા 45 દિવસથી ગાંધીનગરમાં ધરણા અને રજૂઆતો કરી રહ્યા છીએ. તો તેમાંથી અમારી 56 જેટલી બહેનો અને 23 જેટલા ભાઈઓને 5 દિવસ માટે સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા, તો પણ સરકાર તરફથી અમને કોઈપણ પ્રકારનો રિસ્પોન્સ મળ્યો નથી. અમે છેલ્લા 15 દિવસથી સરકારને રજૂઆત કરીએ છીએ અને ભાજપના કાર્યાલય પણ જઈ આવ્યા અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાહેબના ઘરે પણ અમે રજૂઆત કરવા જઈ આવ્યા છીએ, પરંતુ ત્યાંથી કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ મળ્યો નથી. અને અમે લોકો 16 તારીખે ડીસા ખાતે ભાજપની સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની રજૂઆત કરવા ગયેલા, પરંતુ અમને મળવા દેવામાં આવ્યા ન હતા. તો હું સાહેબ તમને વિનંતી કરું છું કે આપ અમારા આ મુદ્દાને ન્યૂઝમાં આપો અને અમને ન્યાય મળે અને નિમણૂક પત્ર આપવામાં આવે તેવી રજૂઆત કરો તેવી આશા છે. રિપોર્ટર દિલીપસિંહ જાડેજા, પાટણ, ગાંધીનગર.